ગુજરાતનું પ્રથમ પાટનગર એટલે અણહિલવાડ પાટણ. સોલંકી યુગના રાજા કુમાર પાળે માલવા પર ચઢાઈ કરી વિજય મેળવ્યો, જે પછી માલવામાં રાજા ભોજનો ગ્રંથોનો મોટો અને સુંદર ભંડાર ધ્યાનમાં આવ્યો. કુમાર પાળે આ ગ્રંથોનો અભ્યાસ અને ગ્રંથોમાં મોટું જ્ઞાન છુપાયેલું જોવા મળ્યું. પાટણ પરત ફર્યા બાદ કુમાર પાળે માતૃભાષાના નિર્માણ માટે જૈન મુનિ શ્રી હેમચંદ્રાચાર્યને વિનંતી કરી હતી, જે પછી હેમચંદ્રાચાર્ય પ્રાચીન ગ્રંથોમાંથી ગુજરાતી ભાષાના પ્રારંભિક વ્યાકરણની શોધ કરી. વિક્રમ સંવત 1195માં ગુજરાતી ભાષાના વ્યાકરણનો દેશીમાલા ગ્રંથ રચાયો, જેને નામ આપવામાં આવ્યું સિદ્ધ હેમ શબ્દાનુશાન, જેમાં 7 અધ્યાયમાં સંસ્કૃત ભાષા અને 8માં અધ્યાયમાં પ્રાકૃત ભાષા હતી. એ ગ્રંથોનો સંપૂર્ણ અભ્યાસ કરી અને પોતાની બુદ્ધિ અનુસાર તેમણે સિદ્ધ હેમ શબ્દાનુશાસનની રચના કરી. સિદ્ધહેમ શબ્દાનુશાસનના પહેલા 7 અધ્યાયમાં સંસ્કૃત વ્યાકરણની રચના કરી અને 8મ અધ્યાય જે છે તેમાં પ્રાકૃત વ્યાકરણની રચના તેમણે કરી. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. કુમાર પાળના સમયમાં જે ગ્રંથો રચાયા તેમાં શાહી, કાગળ અને તાડપત્રનો ઉપયોગ થતો હતો. જેમ જેમ સમય બદલાયો તેમ તેમ જુદા જુદા વ્યાકરણના ગ્રંથોમાંથી ગુજરાતી ભાષાના વ્યાકરણમાં વધારો થતો રહ્યો. સિદ્ધ હેમ શબ્દાનુશાસનમાં દેશના અન્ય રાજ્યોની ભાષાઓના વ્યાકરણનો પાયો સમાયેલો છે. મહારાષ્ટ્ર શબ્દ છે એના ઉપરથી મરાઠી શબ્દ બન્યો, તો એનું સૂત્ર જે છે હેમચંદ્રાચાર્યએ પોતાના પ્રાકૃત વ્યાકરણમાં આપ્યું છે. તો કે મરાઠા શબ્દ જે છે એ વખતે મહારાષ્ટ્રનું જે પ્રાકૃત જે છે શબ્દના ફેરફાર થઈ અને મરાઠા શબ્દ બન્યો છે. પ્રાચીન ગ્રંથો થકી ગુજરાતની માતૃભાષા ગુજરાતી ભાષાના વ્યાકરણનો પાયો પણ નંખાયો. જોકે ત્યારબાદ જેમ જેમ ફેરફાર થયા તેમ જુદા જુદા વ્યાકરણમાંથી ગુજરાતી ભાષા ભંડોળ રચાતું ગયું. સુનિલ પટેલ, TV9, પાટણ. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.